एवरीबडी स्टार्टेड लिविंग हैप्पीली इन द फैमिली. तो ये संस्कार हैप्पी अने प्रोग्रेसिव लाइफ माटे खूब जरूरी छे. अने आ घर सभा छे, मैं कहूं कि प्रथम तमे भगवान नु नाम स्मरण 5 मिनिट करो, 10 मिनिट अपना सदग्रंथो वाँचो. तमे एम न समझता आ कोई धर्मनी वात छे, आ कोई रिलिजन स्पिरिचुअलिटी नी वात छे. आ बधी ज वातो बहु साइंटिफिकली प्रूव थई छे. विषय जुदो छे एटले हुं वधारे डेप्थ उपर नथी जतो, पण 50,000 थी पण वधारे रिसर्च पेपर्स नेशनल इंटरनेशनल सेमिनार्स मां बाय मैन ऑफ साइंस नॉट बाय मैन ऑफ रिलिजन प्रकाशित थया छे કે ભગવાન સાથેનો કંઈક સંબંધ તમારો હશે. પ્રાર્થના દ્વારા, નામ સ્મરણ દ્વારા, મંદિરે દર્શનથી, સંત સમાગમથી તમારા જીવનમાં ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ કેટલા બધા લાભ થશે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ જી કોઈન, એ લોકો એક બહુ સરસ એક્સપેરિમેન્ટ કર્યું. હું તમને નામ સાથે બોલું છું, યુ કેન ગો ઓન ગૂગલ, યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ. આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જજો, તમને આ બધું મળશે. હું તમને એબ્સોલ્યુટલી સાયન્ટિફિક અને લોજિકલ વાત કરીશ કે આપણા ધર્મની, સંસ્કૃતિની, અધ્યાત્મની, ધર્મની વાત કેટલી સાચી છે, કેટલી સારી છે. એ લોકોએ પ્રયોગ કર્યો, આખા અમેરિકામાંથી 4,000 વ્યક્તિઓને બોલાવ્યા, 1,000-1,000ના 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4-12 યર્સ, બાળકો હતા. બીજું એજ ગ્રુપ હતું 12-22, ટીનેજર્સ અને યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22-60, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ એજ ગ્રુપના 22-60. અને ફોર્થ એજ ગ્રુપ હતું 60-80, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ. આ લોકો અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી હતા, આખું ક્રોસ સેક્શન હતું. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા, કે એ લોકોના શરીરમાં, બોડીમાં હાર્મોન્સનું સિક્રીશન, મૂડ્સ, થોટ્સ પ્રમાણે બધું ચેક થયું. પછી એ લોકોને કહ્યું કે તમે ભારતીય પદ્ધતિ પ્રમાણે જમીન ઉપર પલાઠી વાળીને બેસો, જે પણ ભગવાનમાં તમે માનતા હોય, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને તમે નામ સ્મરણ કરો 12 મિનિટ. 3-4 વખતે પ્રયોગ કરાવ્યો. પછી આ બંને ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ જી કોઈંગે કીધું કે હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ, યુ આર સબ્જેક્ટ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ, કન્ટિન્યુ ધીસ એક્સપેરિમેન્ટ એવરી ડે ફોર 8 વીક્સ. 8 અઠવાડિયા સુધી તમારે રોજ 12 મિનિટ આ પ્રયોગ કરવાનો. દે ડીડ ઇટ ફેથફુલી. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને બોલાવ્યા, 2-3 વખત પ્રયોગ કરાવ્યો. પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. And you can read the conclusion report. એમાં લખ્યું છે કે અમને આ સાયકોન્યુરો સોફ્ટવેરથી જે એના હાર્મોન સિક્રીશન બોડીમાં થાય, એની પરથી એક વાત નક્કી થાય છે એઝ અ કન્કલુઝન, કે જે 4-12 વર્ષના બાળકો હતા એ લોકોએ રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું, તો 15-25% વધારો એ લોકોના મેમરી પાવરમાં અમને જણાણો. આ હેપ્પી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બહુ મોટો એકમ છે કે નહીં? તમારા બાળક 60-70% ની રેન્જમાં રહેતું અને તમને 10-15% માટે ટેન્શન રહેતું, અને બાળક 90% ક્રોસ કરવા માંડે, તો તમારી માટે એક પ્રોગ્રેસિવ અને હેપી લાઈફનું એક બહુ મોટું કારણ બની જાય કે નહીં? યસ ઓર નો? તો ધીસ એન ઇઝી વે. જે 12-22 વર્ષના તરુણો અને યંગસ્ટર્સ હતા એ લોકોને 15-25% ઇન્ક્રીઝ ઇન વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. કારણ કે આ 12-22 વર્ષના હોય ને એ લોકોને આમ વિલ પાવર અને કોન્ફિડન્સ બહુ શેક થતો હોય. આની સાથે ફ્રેન્ડશિપ કરું કે ના કરું, હું આ સબ્જેક્ટ લઉં કે ના લઉં, આ ટીચર મને ફાવે કે ન ફાવે, આ કોર્સ, આ ટેક્સ્ટબુક મને ગમે કે ન ગમે, આ ક્લાસીસમાં જઉં કે આ ક્લાસ, આ ટ્યુશનમાં જઉં કે આ ટ્યુશનમાં જઉં, હું આ પહેરું કે આ પહેરું, દ્વિધાઓ બહુ હોય. 25 વર્ષ થાય ને પછી આ બધી દ્વિધાઓ મટી જાય. સવારમાં ઉતાવળ જેટલું હોય, જેટલું ખેંચીને જે આવે પહેરી ભાગવાનું જ હોય. It's just a lighter moment. What I mean to say is ke willpower and confidence a level upar in the age group of 12-22 ema 25% increase thai to ketlo moto labh happy and progressive life mate che je 22-60 varsh na hata je baudha age group apne ahiya baitha chhe e lokone pan 15-25% vadharo janayo emna buffer capacity ma એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, એટલે જીવનમાં ઝાટકા સહન કરવાની શક્તિ. કારણ કે જેટલા આવવાના હોય ને 22-60 માં જ આવે. હા, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં શોક્સ આવે લાઈફમાં. શોક્સ ઓફ લાઈફ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, આવે જ અને આવવા જરૂરી પણ છે.
Okay, some of the best and the important lessons of life you learn from your shocks, setbacks, failures and falls. Yes or no? તો એ જરૂરી છે એટલે આવે ક્રમ છે એનો. તે લોકોને એ લાભ થયો કે એમાં એ લોકોની બફર કેપેસિટી, એબ્ઝોર્પ્શન કેપેસિટી વધે છે. તે પણ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બહુ મોટી વાત છે કે તમે તમારા ફેમિલી મેમ્બર્સમાં બીજે ટ્રાન્સફર ના કરો એ શોક. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું 60-80 રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને પણ 15-25% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુનિટી સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં એ લોકોને 15-25% વધારો જણાયો. 80 વર્ષની ઉંમરે તમારી માટે સૌથી મોટી મિલકત શું છે? સ્વાસ્થ્ય, હેલ્થ. તમે તમારું કામ જાતે કરી શકો અને સાંજે આવા ગાર્ડનમાં 1/2 કલાક આવીને બેસી શકો 80 વર્ષે, મોટો લાભ છે ને. 82 વર્ષે તો એ જીવનમાં બહુ જ મોટો લાભ છે. તો એ લોકોને 15-25% સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જણાયો. તો આના પરથી શું સાબિત થયું? યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાબિત થયું બાય અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, કે ભગવાનના નામ સ્મરણથી તમારી મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમની તાકાત, સ્ટ્રેન્થ વધે છે. આ 5 લાભ મળતા હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? ચલો સ્વર્ગની વાત ને મોક્ષની વાત ભૂલી જાઓ, પણ આ 5 લાભ માટે તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે કરતા હોય એને ધન્યવાદ છે, ને ના કરતા હોય કરજો. પ્રમુખ સ્વામી મહારાજનો એમનો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ હૃદય અમૃત છે કે જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એમાં તમે આ કરજો. એવરી એસ્પેક્ટ ઇઝ સાયન્ટિફિક, એ વિષય જુદો છે. તમને જ્યાં પણ ધર્મમાં શંકા હોય તમે મને પ્રશ્ન પૂછજો, હું તમને એમાં સાયન્ટિફિક પ્રૂફ સામે મૂકીશ. આવા 500 રિસર્ચ પેપર્સની કોપીઝ મારી પાસે છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે ભગવાનને ખબર છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ ને, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. 2 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ, એ લોકોએ પણ 8-10 વર્ષના એક્સપેરિમેન્ટેશન પછી એવી વાત જાહેર કરી કે જે ઇન્ડિયન સિસ્ટમમાં સૂર્ય નમસ્કારમાં જે દંડવત પ્રણામની પદ્ધતિ છે એ કોઈ વ્યક્તિ નાનપણથી 5 પણ રેગ્યુલર કરે તો એને જીવનમાં ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, એટલે કે ક્યારેય એના હાડકા નબળા પડે જ નહીં. એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, આવી મારી પાસે 1000 વાતો છે. એટલે નાસ્તિકપણું જીવનમાં ન રાખવું, ભગવાન ક્યાં છે અને કોણે જોયા છે અને એ બધું નાસ્તિકપણું ન રાખવું. યુ વોક બાય ફેઇથ. લૌકિક માર્ગ એવો છે કે યુ ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. અધ્યાત્મ માર્ગ એવો છે ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. સિમ્પલ. એ માર્ગ જ જુદો છે, તો એ માર્ગ પ્રમાણે ચાલવાનું. તો થોડી શ્રદ્ધા રાખવી. તો હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે આ ખૂબ અનિવાર્ય છે. એ શ્રદ્ધા એટલે શું? ભગવાન કરતા હરતા છે. મારા ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? હું તમને એક જ વાક્યમાં એની ડેફિનેશન શીખવાડું. વોટ ઇઝ 1 લાઈન ડેફિનેશન ઓફ ફેઇથ ઇન ગોડ? તો 1 લાઈનમાં એની વ્યાખ્યા એ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ આજ સુધી બન્યા, સારા કે નરસા, જે કંઈ બની રહ્યા છે અને જે કંઈ બનશે એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે, મારા સારા માટે બન્યા છે અને એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિનું કારણ પણ એ જ બનશે. That is faith in God. આપણે હેપી લાઈફમાંથી કેમ ડિસ્ટર્બ થઈ ગયા છે? Why did this happen to me? ભઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે તારે શું કરવું? બોલ. Done is done. It cannot be undone even if you go to London. અને એવું નથી, હા કહેવત થોડી ખોટી છે, ઇવન ઇઝ કેનોટ બી અંડર, ઇવન બી ગો ટુ અંડર નહીં, લંડન ગયા પણ 2-4 જણાને પાછા લાવવાના છે, પ્રક્રિયા ચાલુ છે. એટલે એવું નથી કે ઇટ કેનોટ બી અંડન, ઇટ કેન બી અંડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. અને એ 2-4 જણાને બોલાવવાના જ છે. UK ની સેક્રેટરીએ, હોમ સેક્રેટરીએ સહી કરી દીધા છે એક્સ્ટ્રાડિશનના, અને હમણાં ગઈકાલે 1 જણાને થોડું એક્સટેન્શન થયું કસ્ટડીમાં, જ્યુડિશિયલ પ્રોબમાં.
या આવશે ને મોઢું ખોલશે એટલે એની તકલીફ ને બીજા બે ચાર જણાની તકલીફ પડશે બટ ધેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર વોટ આઈ એમ ટોકિંગ ઇઝ કે એક્સેપ્ટ કરી લો મને ક્યારે દુઃખ ન આવવું જોઈએ એવું નહીં બને મને ક્યારે કોઈ ફિઝિકલ ઇન્જરી ના આવે એવું નહીં બને તમે કોઈ એવો પ્રસંગ જાણ્યો છે કે 22-25 વર્ષનો કોઈના પરિવારમાં કોઈ સંતાન કાર એક્સિડન્ટમાં ઓફ થયો હોય એવું જાણ્યું વાંચ્યું છે હા કે ના બધાને ખબર છે માય ક્વેશ્ચન ટુ યુ ટુડે ઇઝ If that can happen in somebody's family, is there a probability of happening in your family? Bolo. તમે તમારા સગાવાલામાં કે મિત્રમાં કે સોસાયટીમાં કે ફ્લેટમાં કોઈ ડિવોર્સ થયું હોય એવું